गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? पांचमी एकम कसोटी रसायण विज्ञानी केवी गई बधाने? सरस मित्रों, आपणे छेले चौथा विडियामां अने पांचमा विडियामां आपणे समूह एकना तत्वों रासायणिक गुणधर्मनी चर्चा करी रह्या हता। समूह एकना तत्वों लिनाकी, रब छे, फरियाद, बधाने याद हशे। लिथियम, सोडियम, पोटेशियम, रुबिडियम, सीजियम अने फ्रांसियम, एलआई, एनए, के, आरबी, सीएस, एफआर, आ बधाय समूह एकना तत्वों कहेवाय। ए रासायणिक गुणधर्मो केवा प्रकारना छे એની આપણે ચર્ચા છેલ્લે કઈ રીતે, એમાં પહેલો ગુણધર્મ જોયો તો હવા પ્રત્યેની રાસાયણિક પ્રક્રિયા। આ બધા તત્વો હવા સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને તેમના ઓક્સાઇડ, પેરોક્સાઇડ કે સુપર ઓક્સાઇડ બનાવે છે, એની વાત આપણે કરી ગયા। બીજો ગુણધર્મ જોયો તો આપણે પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા। આ બધા તત્વો પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ બનાવે છે, એ બીજો ગુણધર્મ આપણે જોઈ ગયા। છેલ્લા વિડીયોમાં આપણે ત્રીજો ગુણધર્મ જોયો હતો, હાઇડ્રોજન સાથેની રાસાયણિક પ્રક્રિયા। તો આ બધા લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને એના હાઇડ્રાઇડ બનાવે છે, એ પણ આપણે છેલ્લે જોઈ ગયા। હવે આજે આપણે અત્યારે એનો ચોથો ગુણધર્મ છે હેલોજન સાથે પ્રતિક્રિયાત્મકતા। આ બધા આલ્કલી ધાતુ છે, પહેલો સમૂહ છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, એ હેલોજન સાથે કેવી પ્રક્રિયા કરે છે એની વાત આપણે કરવાની છે। ચોથો ગુણધર્મ મિત્રો, આપણને ખ્યાલ છે કે સમૂહ એકના તત્વોની ઇલેક્ટ્રોન રચના NS1 છે, લેકિન બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે। હવે બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય તો એને અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે અને સ્થિરતા પ્રાપ્ત કરે। તો પહેલા સમૂહના તત્વો છે ને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે અથવા ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકે છે, કેમ કે એની બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે। એટલે આ ઇલેક્ટ્રોનને ગુમાવવા માટે આપણે કાંઈ કોઈ વધારે શક્તિની આપવી પડતી નથી, માત્ર નોર્મલ શક્તિ આપો એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે। એટલે સમૂહ એકના તત્વો છે ને એને પ્રબળ દાનેશ્વરી કહેવાય, પ્રબળ દાનેશ્વરી, એટલે એક ઇલેક્ટ્રોનનું સરળતાથી દાન કરી દેશે, થોડીક પરિસ્થિતિ અનુકૂળ આવી એટલે તરત દાન કરી દે। મિત્રો, આપણા સમાજમાં પણ જોવો, ઘણા બધા સારા લોકો હોય છે જેની પાસે રૂપિયા છે તો એનું હૃદય પવિત્ર હોય છે, પોઝિટિવ વિચારો હોય છે, આધ્યાત્મિક માણસો હોય છે, એટલે સમાજને, પોતાના જ્ઞાતિ બંધુઓને, કોઈ ધાર્મિક સંસ્થાઓમાં દાન કરવા માટે સતત પ્રયત્ન કરતા હોય છે અને સતત દાન આપતા હોય છે, એટલે કે એને પ્રબળ દાનેશ્વરી કહેવાય। તો સામે મિત્રો, આપણે હેલોજન સાથે પ્રક્રિયા જોવાની છે, તો હેલોજન છે 17મો સમૂહ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આ બધા હેલોજન સમૂહના તત્વો કહેવાય। એની ઇલેક્ટ્રોરચના જુઓ તો બધાની ઉમદા વાયુ NH2 NP5 પ્રકારની છે, એટલે એની બહારની કક્ષામાં તમે જોશો તો 5 ઇલેક્ટ્રોન છે અને S માં 2 ઇલેક્ટ્રોન છે અને P માં 5 છે, એટલે કુલ 7 થયા। એટલે આમ ઓલ ઓવર પાંચમી કક્ષાની વાત કરો તો અષ્ટક પ્રાપ્ત કરવા માટે એક જ ઇલેક્ટ્રોન ઘટે છે,
एक इलेक्ट्रॉन મેળવવા માટે આ હેલોજન સમૂહ છે ખૂબ જ પ્રયત્ન કરે, ગમે ત્યાંથી એક ઇલેક્ટ્રોન મળે એટલે તરત જ મેળવી લે. અને પી કક્ષકની વાત કરો તો પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાય, પી એક્સ માં 2, પી વાય માં 2, પી ઝેડ માં 2. તો 6 ઇલેક્ટ્રોન સમાય એટલે પી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે એક ઇલેક્ટ્રોનની સરળતાથી પ્રબળ મેળવવા માટે પ્રયત્ન હશે. સરળતાથી આમ તમે દિયો તો સરળતાથી લઈ લે એટલે એને પ્રબળ ભિખારી કહેવાય. મિત્રો આપણે જુઓ તો અમુકની માણસની વૃત્તિ છે ને લોભી વૃત્તિ હોય, ગમે એટલા રૂપિયા હોય છતાં લાવ 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 જ કરતા હોય છે, પ્રબળ ભિખારી. આપણા ભારતના રતન ટાટા છે એને યાદ કરવા પડે, એ રૂપિયાવાળા તો છે પરંતુ ખૂબ જ મોટા પ્રમાણમાં દાન કરે છે. કોઈ વાયરસનો સમય હોય કે એમની હોટલ છે બોમ્બેમાં એમાં આતંકવાદી હુમલો કર્યો હોય તો આવા સંકટ સમયે તે ખૂબ જ મોટા પ્રમાણમાં દાન કરે છે. દાન કરી પ્રબળ દાનેશ્વરી કહેવાય, અને લાવ લાવ કરતા હોય તે પ્રબળ ભિખારી કહેવાય. તે હેલોજન સમૂહના તત્વો છે અને એક જ ઇલેક્ટ્રોન ઘટે છે એટલે સરળતાથી મેળવે છે એટલે પ્રબળ ભિખારી કહેવાય. મિત્રો અહીં પ્રક્રિયા જો સોડિયમ અને ક્લોરિન વચ્ચે પ્રક્રિયા કરો તો તરત જ બંને વચ્ચે પ્રક્રિયા થઈ એને પ્લસ સીએલ માઇનસ અથવા એનએસએલ કયો સોડિયમ ક્લોરાઇડ કયો સ્થાયી સંયોજન બનાવશે. કેમ કે સોડિયમ છે એની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન વધારે છે, એક ઇલેક્ટ્રોન ગુમાવી એને પ્લસ બનશે અને એને પ્લસ અસ્થાયી કહેવાય. એ જ રીતે સીએલ છે એની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, 2, 8, 7 એટલે એક ઇલેક્ટ્રોન એને મેળવવો છે, એક ઇલેક્ટ્રોન મેળવીને સીએલ માઇનસ અસ્થાયી બનશે. હવે એને પ્લસ ને સીએલ માઇનસ જો બે બાજુમાં આવી જાય તો તરત બંને વચ્ચે ઇલેક્ટ્રોનની આપ લે થઈ આયનિક બંધ બને છે એને સીએલ એટલે સ્થાયી સંયોજન બને છે એને પ્લસ સીએલ માઇનસ. બધા જ હેલાઇડ સંયોજનો એને પ્લસ સીએલ માઇનસ કે એને પ્લસ બીઆર માઇનસ કે એને પ્લસ આઈ માઇનસ આયનિક સંયોજનો બનાવે છે. તો મિત્રો આલ્કલી સમૂહના તત્વો હેલોજન સાથે સરળતાથી રાસાયણિક પ્રક્રિયા કરી આયનિક સંયોજનો બનાવે છે, એક જ ઇલેક્ટ્રોનની સરળતાથી આપ લે કરે છે. કેમ કે એક ઇલેક્ટ્રોન એકને વધારે છે અને એને એકને એક ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે ખૂબ જ સરળતાથી ઇલેક્ટ્રોનની આપ લે કરી સંયોજન બને છે, આયનિક સંયોજન કહેવાય અને જે ખૂબ જ સ્થાયી હોય છે. મિત્રો પાના નંબર 12 ઉપર લખેલું છે, અપવાદ લિથિયમ તેની ઊંચી ધ્રુવીભવન ક્ષમતાને કારણે તેના હેલાઇડ સંયોજનો અંશત સહસંયોજક હોય છે. મિત્રો ઘણી વખત બે માર્કમાં એક માર્કમાં પૂછાતું હોય છે કે બાકીના બધા છે એને છે કે છે આરબી છે સીએચ છે એ હેલોજન સાથે આયનિક સંયોજન બનાવે છે, પરંતુ લિથિયમ છે ને એ આ બધા હેલોજન સમૂહ સાથે અંશત સહસંયોજક બંધ બનાવે છે. કેમ તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનની આપ લે થઈને બંધ બને તો આયનિક બંધ કહેવાય, પરંતુ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને તો તેને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. તો લિથિયમ એક અપવાદ છે. આપણે અગાઉ પણ વાત કરી હતી કે લિથિયમ છે એનું કદ ખૂબ જ નાનું છે અને નાનું કદ હોય એના કારણે જો એ આઈના સંપર્કમાં આવે તો આઈનું કદ ખૂબ જ મોટું છે. લિથિયમનું કદ 3 નંબરનું તત્વ છે, ખૂબ જ નાનું છે. જ્યારે આયોડિનમાંથી આયોડાઇડ બને આઈ માઇનસ એનું કદ ખૂબ જ મોટું છે. એનું કદ મોટું છે એના કારણે લિથિયમનું કદ નાનું છે એના કારણે જે આઈ માઇનસ બહેનો છે
एटले एनी बधे बाजू इलेक्ट्रॉन वादळ उत्पन्न थया छे, एक बाजु माइनस ने एक बाजु प्लस इलेक्ट्रॉन ने वादळ उत्पन्न थया छे। एने आ नानो कद होवाने कारणे लिथियम आ वादळने डिस्टर्ब करी नाखे छे, अने डिस्टर्ब करी नाखे एने ध्रुवीभवन कहेवामां आवे छे। तो लिथियम छे एनी ऊंची ध्रुवीभवन क्षमता है, लिथियम कद नानुं छे एना कारणे ते ऊंची ध्रुवीभवन क्षमता धरावे छे। અહીં પણ આપણને બતાવેલું છે કે લિથિયમ પ્લસનું કદ ખૂબ નાનું છે, તેથી લિથિયમ પ્લસ હેલાઇડ ઋણ આયનની આસપાસ છવાયેલા ઇલેક્ટ્રોનના વાદળમાં વિકૃતિ લાવવા માટે વધુ ક્ષમતા ધરાવે છે। તેથી લિથિયમ આયોડાઇડ સૌથી વધુ સહસંયોજક પ્રકૃતિ દર્શાવે છે। ધન આયન વડે ઋણ આયનના ઇલેક્ટ્રોનિક વાદળને વિકૃત બનાવવાની ક્ષમતાને અથવા ઘટનાને ધ્રુવીભવન કહેવામાં આવે છે। तो मित्रों आपणे जोई गया कि बाकीना बधा आल्कली पेलो समूह हेलोजन साथे आयनिक बंध बनावे, परंतु लिथियम अपवाद छे, अंशत सहसंयोजक बंध बनावे छे। एनुं कारण एनुं कद नानुं छे, तेनी ऊंची ध्रुवीभवन क्षमता है। ऊंची ध्रुवीभवन क्षमताने कारणे ज्यारे कोईपण हेलाइड एनी बाजूमां आवे छे त्यारे एना इलेक्ट्रॉनने वादळने डिस्टर्ब करी नाखे छे। આ ડિસ્ટર્બ કરે છે તેને વાદળને વિકૃત બનાવવાની ઘટનાને ધ્રુવીભવન કહેવામાં આવે છે। પાંચમો ગુણધર્મ છે પાના નંબર 13 ઉપર, રિડક્શન કરતા પ્રકૃતિ। પહેલા સમૂહના તત્વોના રાસાયણિક ગુણધર્મ, એમાં પાંચમો ગુણધર્મ રિડક્શન કરતા પ્રકૃતિ। મિત્રો, તમામ આલ્કલી ધાતુઓ પ્રબળ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે। આપણે વાત કરી ગયા કે એની બહારની કક્ષામાં એક જ છે, ઇલેક્ટ્રોન ગુમાવવા માટે પ્રબળ વૃત્તિ ધરાવે છે, અને ઇલેક્ટ્રોન ગુમાવે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે। એટલે કે સમૂહ એકના તત્વો સરળતાથી ઓક્સિડેશન પ્રકૃતિ ધરાવે છે, અને જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય। એટલે સમૂહ એકના તત્વો છે લીના કે રબસે ફરિયાદ, લિથિયમ, સોડિયમ કે, આરબીસી, એસપીએફઆર, આ બધા પ્રબળ ઓક્સિડેશન પામે છે એટલે પ્રબળ રિડક્શન કરતા કહેવાય। લિથિયમ સૌથી વધુ રિડક્શન કરતા અને સોડિયમ સૌથી ઓછો રિડક્શન કરતા છે। મિત્રો, યાદ રાખવાનું, ઘણી વખત પૂછાય કે સમૂહ એકમાં સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા કોણ છે, તો લિથિયમ, અને સૌથી ઓછો રિડક્શન કરતા કોણ છે, તો સોડિયમ। અહીં સોડિયમની પ્રક્રિયા બતાવી છે, ઉદ્વપાતમ સોડિયમ સોલિડનું થાય ત્યારે સોડિયમ ગેસમાં ફેરવાય છે। ઉદ્વપાતન એટલે શું? તો સોડિયમ ધાતુને સોડિયમ ગેસમાં ફેરવવા માટે ઉષ્મા આપવી પડે, અને જે ઉષ્મા આપવી પડે એને ઉદ્વપાતમ ઉષ્મા કહેવામાં આવે છે, ઉદ્વપાતમ એન્થાલ્પી કહેવામાં આવે છે। હવે સોડિયમ ગેસ બહેનો, એમાંથી ધીમે ધીમે ઇલેક્ટ્રોન મુક્ત થશે એટલે એને પ્લસ બનશે, અને ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપણે થોડીક શક્તિ આપવી પડે, જે આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે। તો સોડિયમ ગેસ બહેનો ઇલેક્ટ્રોન મુક્ત કરી એને પ્લસ ગેસ બનશે, એને પ્લસ આયન ગેસ બનશે, એને આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે। ઇલેક્ટ્રોન મુક્ત કરવા જે ઉર્જા આપવી પડે તેને આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવી છે, વ્યાખ્યા તમને બતાવી છે। હવે અહીં સોડિયમ પ્લસ ગેસ જે આયન બહેનો છે એની પાણી સાથે પ્રક્રિયા કરી સરળતાથી પાણીમાં એનું જલીય ફોર્મ બતાવે છે, એટલે જલીયકરણ થઈ જાય છે, એટલે જલીયકરણ એન્થાલ્પી, આમાં જે શક્તિ હોય એને જલીયકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે। એટલે એક્વિયસ લખ્યું છે, એને પ્લસ એક્વિયસ એટલે એને પ્લસનું પાણીમાં ફોર્મ, ધાતુ આયનનું પાણીમાં દહન થાય છે, ધાતુ આયનનું પાણીમાં દ્રાવણ બન્યું છે એને એને પ્લસ એક્વિયસ એટલે પાણીમાં દ્રાવણ। મિત્રો, પાના નંબર 14 ઉપર કહે છે કે લિથિયમનું આયનનું કદ
खूब ज नानू होवाने कारणे तेनी जलीयकरण एन्थाल्पीनुं मूल्य सौथी वधु होय छे। એટલે પાણીમાં સરળતાથી ઓગળી જાય અને જલીયકરણ એન્થાલ્પી કહેવાય, જે તેનું ઈ ઝીરોનું મૂલ્ય વધુ ઋણ હોય અને વધુ શક્તિશાળી રિડક્શન કરતાં હોવાનું અનુમોદન આપે છે। મિત્રો શું કહે છે વાક્ય, લિથિયમનું કદ ખૂબ જ નાનું છે અને પાણીમાં સરળતાથી પ્રક્રિયા કરે છે। આ બતાવે છે કે ઈ જે તેનું ઈ ઝીરોનું મૂલ્ય સૌથી વધુ ઋણ છે, કારણ કે ઈ ઝીરોનું મૂલ્ય સૌથી વધુ ઋણ હોય તો તે જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્યનું મોટું હોય અને પ્રબળ રિડક્શન કરતા હોવાનું સાબિતી આપે છે। તો મિત્રો બાકીનો ગુણધર્મ એક હજી બાકી છે, એની ચર્ચા આપણે પછીના પીરિયડમાં કરીશું।